તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હિન્દ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયો આપણે જોવાના છીએ ધોરણ દસ નું ગુજરાતી જે પ્રથમ ભાગનું છે દ્વિતીય પરીક્ષા ફેબ્રુઆરી હજાર બાવીસ માં લેવાયેલ પેપર શાળા વિકાસ સંકુલ દ્વારા જે ત્રણ કલાકનો સમય અને એસી ગુણનું પેપર છે વિદ્યાર્થી મિત્રો આ જે પેપર છે એમાંથી ઘણું બધું આઈએમપી એવા પ્રશ્નો છે જે તમને પરીક્ષાની અંદર પૂછાવા લાયક છે અને ઘણા વિદ્યાર્થીઓ એવું પૂછતા હોય છે કે આ સર ઓરિજિનલ પેપર છે ઓરિજનલ હા તો આ ઓરિજિનલ પેપર છે અને બે હજાર બાવીસની અંદર લેવાયેલ છે પરંતુ તમારે આની અંદરથી પ્રશ્ન પૂછાશે આ બેઠે બેઠું પેપર પૂછાશે નહીં તો ચાલો શરૂ કરતાં પહેલાં કહું વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન દબાવી દેજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને આ પેપર જેમણે પણ મોકલ્યું છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું તમે પણ તમારા જિલ્લાનું પેપર મૂકવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે વોટ્સએપ નંબર પણ આપેલો છે તમે સારા એવા ફોટો અથવા પીડીએફ સ્વરૂપે એમને મોકલી શકો છો બરાબર તો ચાલો શરૂ કરીએ અહીંયા વિભાગ એથી વિભાગ એમાં પૂછાશે ગત્ય વિભાગ જેમાં અ છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો અહીંયા જોડકા આપેલા છે ચાર જેના જવાબ તમારે સ્ક્રીનશોટ શોટ આ તૈયાર કરી લેવાનું છે અથવા વિડીયોને તમે ઉભો રાખી પણ કરી શકો છો એના પછી બ છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અહીંયા પાંચ ખાલી જગ્યા આપેલી છે કે નીનાબહેને સંજય પાસે શું માંગ્યું જો આ એક મિનિટ વાત કરી લઈએ આપણે જો આ કોઈ પણ જે છે પ્રશ્નો એમાંથી તમને જવાબ આવડતા હોય તો એક કરી એનો જવાબ આપી શકો ધારો કે એક ભૂલી ગયા પછી એમાંથી કોઈ પણ અ બ ક ડ કઈ પણ જવાબ આપતો તમે લખી શકો છો બરાબર એવી રીતે તો પાંચ છે તો નીનાબહેને સંજય પાસે શું માંગ્યું ખાલી જગ્યા સોરી શું માંગ્યું તો અહીંયા આપેલું છે શૈશવ યુવાની ઘડપણ તો પાંચ કરી તમે જવાબ આપી શકો છો છઠ્ઠું છે ગરીબોનું શોષણ કરનારા ચોપડાનો રંગ ખાલી જગ્યા હતો તો એ પણ ત્રણ ઓપ્શન આપેલા છે રાતો લીલો કે પીળો સાતમું છે ગંદકીથી ખલેલ પામનાર સંત ખાલી જગ્યા હતા રવિશંકર મહારાજ સ્વામી વિવેકાનંદ કે વિનોબા ભાવે આઠમું છે ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સ્ટેશનરે ગાડી પકડવા માંગતા હતા આનંદપુર રાજપુર કે સરસપુર એ જવાબ તમારે આપવાના છે ક છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો નવમું છે સતાવધાની શક્તિ એટલે શું અને દસમું છે ઘોડીની સ્વામી ભક્તિ એ કયા પ્રદેશની લોક કથા છે એમાં પછી ડ છે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ગમે તે બે જેના ચાર ગુણ રહેશે રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા બારમું છે કોભણમાં પગલપસ્યા છતાં લેખક કેવી રીતે બચ્યા તેરમું છે વિરાટભાઈએ મનીષા અને નરેશ નરેનની સગાઈની ના કેમ પાડી બરાબર એના પછી અહીંયા પણ તમને એક જનરલ ઓપ્શન મળેલ છે જેમાં ત્રણ માંથી બે લખવાના છે અને હેતુલક્ષીમાં તમારે ફરજિયાત લખવાના છે જે ક વિભાગમાં છે ઈ માં છે નીચેના પ્રશ્નોના દસ બાર વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો ગમે તે બે અહીંયા તમને ત્રણ આપેલા છે જે એકના ના ત્રણ ગુણ રહેશે ચૌદમું છે રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું પંદરમું છે ભૂખથીય ભૂંડી ભીખ પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો સોળમું છે ઢેલ કોડીની વફાદારી અને ખાંદાની વિગતે વર્ણવો એના પછી જોઈએ વિભાગ બી પદ્ય વિભાગ આમાં થોડુંક આછું દેખાય છે માફ કરશો એમાં અ છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો અહીંયા કૃતિ અને સાહિત્ય પ્રકાર આપેલું છે સત્તરમું છે દ્રીક દીકરી અઢાર છે વૈષ્ણવજન ઓગણીસ છે એક બપોરે અને વીસમું છે ચાંદલીયો તો સામેથી જવાબ છે તમારે કોમેન્ટમાં આપવાના છે ના પછી બ છે પદ્ય વિભાગનું બ કે નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એકવીસમું છે નરસિંહ મહેતાની કર્મભૂમિ ખાલી જગ્યા છે જુનાગઢ તળાજા કે ભાવનગર બાવીસમું છે શીલવંત સાધુ સદાય ખાલી જગ્યાનો વેપાર કરે છે ભજન અનાજ કે દયા ત્રેવીસમું છે આપણી વ્યથા બીજાને મન ખાલી જગ્યાની કથા હોઈ શકે તો આનંદ રસ કે દુઃખ ચોવીસમું છે બપોર ખાલી જગ્યાનું પ્રતિક છે સવાર મધ્યાહન સાંજ બરાબર જે પણ જવાબ તમને આવડતા હોય કોમેન્ટમાં જણાવજો ક છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એ પણ ફરજિયાત છે બે પ્રશ્નો પચીસમું છે કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું અને છવ્વીસમું છે કવિ ક્યાં સુધી મહુડીની છાંયા તળે પડી રહેવા માંગે છે ડ માં છે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ગમે તે બે લખવાના છે ચાર ગુણ રહેશે સત્યાવીસમું છે દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં ફરક શો છે કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે લોકગીતના આધારે રાત્રિનું વર્ણન કરવું એમના પછી ઈ વિભાગમાં જોઈએ સોરી ઈમાં જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના દસ બાર વાક્યમાં મુંદાસર ઉત્તર લખો ગમે તે બે લખવાના છે ત્રીસમો પ્રશ્ન છે નરસિંહ મહેતાના વૈષ્ણવ વજનમાં કયા કયા લક્ષણો જણાવે છે તમારા શબ્દોમાં વર્ણવો એકત્રીસમું છે દિવસો જુદાઈના જાય છે ગઝલમાં કવિની મન સ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો બત્રીસમુ છે સારસીના ઉડવાથી કવિ ઉપર થયેલી અસર તમારા શબ્દોમાં લખો તો જો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમતો હોય તો વિડીયો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન દબાવી શકો છો વિભાગ સી જોઈએ માગ્યા મુજબ ઉત્તર લખો એટલે વ્યાકરણ વિભાગ છે જેમાં પહેલથી આપણે જોઈએ કે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપવાના છે માં તેત્રીસ છે નીચેના શબ્દોની સાચે જોડણી શોધીને લખો એમાં સ્તિજ અને પરિસ્થિતિ બંને આપેલા છે ચોત્રીસમું છે ગંગા વત્તા ઉદક શબ્દની સાચી સંધિ છોડો તો ગંગા વત્તા ઉદક તો ગંગાદક દક કે ગંગોદક દક પાંત્રીસમું છે તેજ પુંજ શબ્દનો સમાસ ઓળખાવો એના પછી છે છત્રીસમું બંને શબ્દમાં જોડણી ભેદ થતો ભેદ જણાવો જેનો એક ગુણ રહેશે અડત્રીસમું છે હલકો અંધકાર ઉતરે છે જેનો એક ગુણ રહેશે અડત્રીસ છે આવનાર શબ્દમાં કયો પ્રત્યે રહેલો છે એ પણ એક ગુણ છે પ્રત્યે ઓગણચાલીસમુ છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો બે સમાનાર્થી શબ્દ પૂછાશે અને એનો એક ગુણ રહેશે બરાબર અહીંયા વિકલ્પ સાથે પણ છે મજરો એટલે સ્પષ્ટ ઝાંખો કે આરપાર દૂધ પાયેલ કે પગ ચાલીસમું છે ચા પાણી સંજ્ઞાના આપેલ વિકલ્પમાંથી સાચો પ્રકાર લખો ચા પાણી એટલે સમૂહ વાચક દ્રવ્યવાચક કે જાતિવાચક એનો એક ગુણ રહેશે એકતાલીસ છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો એક ગુણ મનના મેલા બેતાલીસમુ છે નીચે આપેલ કહેવતનો અર્થ લખો એનો પણ એક ગુણ રહેશે ઉતાવળે આંબા ન પાકે એ તો બધાને ખબર હોય બરાબર ને તો એનો પણ તમારે જે છે કોમેન્ટમાં જવાબ લખવાનો છે ઉતાવળે આંબા ન પાકે કહેવતનો અર્થ તેતાલીસમું છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક ગુણ રહેશે રસ્તાનો જાણકાર એટલે પગી કહેવાતું છે શાયદ પછી ખબર નહીં મને પણ તમે કોમેન્ટમાં જણાવજો ચુમ્માલીસમું છે નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો એક એનો ગુણ રહેશે અને સાવકાર બરાબર શબ્દોનો વિરુદ્ધ શબ્દ લખવાનો છે સાહુકારનો પીસ્તાલીસ છે નીચેના વાક્યને કરણી કર્મણીમાં ફેરવો મેં એ કામ છોડી દીધું એનો એક ગુણ રહેશે છેતાલીસ છે નીચેના તળબદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો છુડતાલીસ છે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો અડતાલીસ છે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો જેનો એક ગુણ રહેશે કે નરમદાયે મને હર હંમેશા જાગૃત કર્યો છે ઓગણ પચાસમો પ્રશ્ન છે દેવિકા શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો સ્વર અને વ્યંજન પાડો છે પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો દીપક પૂજા કરે છે પ્રશ્ન છે કે નીચેની પંક્તિમાં છંદ ઓળખાવો આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે એના પછી છે બાવનમું યમન સભલગા કયા છંદનું બંધારણ છે એનો પણ કોમેન્ટમાં જવાબ લખવાનો છે એના પછી છે વિભાગ ડી જે તેપનમો પ્રશ્ન કે નીચે આપેલ પંક્તિઓનો આશરે પંદર વાક્યોમાં અર્થ વિસ્તાર કરો કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી બરાબર સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી અને એના અથવામાં છે તે પણ કે આવ નહીં આદર નહીં નહીં નયનોમાં ને તે ઘર કદી ન જઈએ જ્યાં કંચન વરસે વરસાદ થતા હોય કે ગમે તે થતું હોય પણ જ્યાં તમારી કદર ન હોય જ્યાં તમને આદર ન હોય અને એમની આંખોમાં તમારા માટે નેહ ન હોય ત્યાં ક્યારે જવું જોઈએ નહીં તો આ પણ તમે સંપૂર્ણ તૈયાર કરી લેજો એના પછી ચોપનમાં છે તમારા ગામમાં કોરોનાની રસીનો કેમ્પ યોજાયો તે અંગેનો અહેવાલ

તેને યોગ્ય શીર્ષક આપવાનું છે એના પછી આપેલું છે ગમે તે એક વિષય ઉપર આપેલા મુદ્દાને આધારે બસો પચાસ શબ્દોમાં નિબંધ લખો કે વૈશ્વિક મહામારી કોરોના આ વિદ્યાર્થી મિત્રો વાત કરું તો મોસ્ટ આઈએમપી છે બરાબર ને આ નિબંધ જે છે એ મોસ્ટ આઈએમપી છે તૈયાર કરી લેવો વૈશ્વિક મહામારી કોરોના એક વખત વાંચીને જવો જેના મુદ્દા છે કોરોના વાયરસનો ઉદ્ભવ વિકાસ વૈશ્વિક અસર ભારત તેમજ ગુજરાત પર અસર અટકાવવાના ઉપાયો કોરોના ની ભૂમિકા અને ઉપસંહાર એના અથવામાં છે ઋતુ વર્ષાઋતુનું હું કંઈ કહેતો નથી આઈએમપી હોય કે ના હોય બરાબર પરંતુ શિયાળાની સવાર એ પણ એક આઈએમપીની બંધ છે એના અથવામાં છે મારું પ્રિય પુસ્તક એ પણ મોસ્ટ આઈએમપી છે બરાબર મારું પ્રિય પુસ્તક અથવામાં મારો પ્રિય રમતવીર બરાબર અથવા મારો પ્રિય ક્રિકેટર એવું પૂછાઈ શકે છે અહીંયા આપણે આ પેપર પૂર્ણ કરીએ છીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને ઉપર નવા આવ્યા છે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન દબાવી દેજો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ